આ હું ત્રિકોણનું વર્ગીકરણ બે મુખ્ય પદ્ધતિથી કરીને બતાવીશ પ્રથમ પદ્ધતિ પ્રમાણે ત્રિકોણની બધી બાજુઓ સમાન છે કે ઓછામાં ઓછી અમુક બાજુઓ સમાન છે તેના મુજબ ત્રિકોણના પ્રકાર પાડ્યા છે તે જ રીતે બીજી પદ્ધતિમાં ત્રિકોણના પ્રકાર તેમના ખૂણાઓના માપના આધારે પાડ્યા છે અહીં પ્રથમ પદ્ધતિમાં બાજુઓના માપ સરખા છે કે નહીં તેના આધાર મુજબ પ્રથમ પ્રકાર છે વિષમ બાજુ ત્રિકોણ એ એવો ત્રિકોણ છે જેમાં એક પણ બાજુઓના માપ સમાન હોતા નથી ઉદાહરણ તરીકે મારી પાસે આ એક ત્રિકોણ છે જ્યાં એક બાજુનું માપ ત્રણ બીજી બાજુનું માપ ચાર અને ત્રીજી બાજુનું માપ

મારી પાસે એક ત્રણ છે જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા હોય તો તેને સમ બાજુ ત્રિકોણ કહેવાય આપણે જાણીએ છીએ કે સમદ્વે બાજુ ત્રિકોણ ઓછામાં ઓછી બે બાજુ એકરૂપ હોય છે હવે તમને વિચાર આવતો હશે કે સમ બાજુ ત્રિકોણ એ સમદ્વી બાજુ ત્રિકોણ હોય શકે હા હોય શકે તમારો વિચાર ખરેખર સાચો છે બધા જ સમબાજુ ત્રિકોણોમાં ત્રણેય બાજુઓના માપ સરખા હોય છે તેથી તે ખરેખર સમદ્વી બાજુ ત્રિકોણ બની શકે નહીં આમ વ્યાખ્યા પ્રમાણે બધા જ સમ બાજુ ત્રિકોણ સમદ્વી બાજુ ત્રિકોણ હોય શકે પરંતુ બધા જ સમદ્વી બાજુ ત્રિકોણ બાજુ ત્રિકોણ હોય શકે નહીં ઉદાહરણ તરીકે અહીં જોઈએ તો સમગ્ર બાજુ ત્રિકોણ ચોક્કસપણે સમ બાજુ ત્રિકોણ નથી કારણ કે તેમાં ત્રણેય બાજુઓના માપ સરખા નથી ફક્ત બે જ બાજુઓના માપ સમાન છે પરંતુ આ સમબાજુ ત્રિકોણમાં ઓછામાં ઓછી બે બાજુઓના માપ સરખા એટલે કે એકરૂપ છે પરંતુ આ બંને સમ બાજુ ત્રિકોણોમાં ઓછામાં ઓછી બે બાજુઓ તો એકરૂપ છે જ હવે નીચે જોઈએ તો આપણે ત્રિકોણનું વર્ગીકરણ ખૂણાઓના આધારે કર્યું છે સૌપ્રથમ છે લઘુકોણ ત્રિકોણ એ એક એવો ત્રિકોણ છે કે જેમાં બધા જ ખૂણાઓના માપ નેવ અંશ કરતાં ઓછા હોય છે ઉદાહરણ તરીકે મારી પાસે આ એક ત્રિકોણ છે અહીં આ ખૂણો કદાચ સાઈઠ નો આ ખૂણો કદાચ ઓગણસાઠ અંશનો અને આ ખૂણો કદાચ એકસઠ અંશનો હોઈ શકે ધ્યાનથી જુઓ કે બધા જ ખૂણાઓના માપનો સરવાળો એકસો ને અંશ થાય છે આ લઘુકોણ ત્રિકોણ છે જો કે અહીં બધા જ ખૂણાઓ નાના છે નેવ અંશ કરતા નાના છે હવે છે કાટકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ એ એવો ત્રિકોણ છે જેમાં એક ખૂણો બરાબર નેવ અંશ નો હાય જ ઉદાહરણ તરીકે મારી પાસે આ એક ત્રિકોણ છે બધા લોકો ખૂણાને આ રીતે દર્શાવે છે જે પરંપરાગત રીતે ચાલી આવતી પદ્ધતિ છે હું અહીં નેવંશ લખું છું તેઓ હંમેશા આ લખવાની જગ્યાએ કંઈક આવું દોરે છે તેઓ એક નાના અડધા ચોરસ જેવું મૂકે છે અહીં આ ખૂણો નેવંશનો છે આ ત્રિકોણમાં ફક્ત એક જ ખૂણો નેવું નો હોવાથી તે કાટકોણ ત્રિકોણ છે હવે છે ગુરુકોણ ત્રિકોણ હવે ગુરુકોણ ત્રિકોણના ખૂણાના આધારે તમે કલ્પના કરી શકો છો કે ગુરુકોણ ત્રિકોણ શું હશે ગુરુકોણ એટલે કે નેવું અંશ કરતાં મોટો ખૂણો ગુરુકોણ ત્રિકોણ એ એવો ત્રિકોણ છે જેમાં એક ખૂણો નેવું અંશ કરતાં મોટો હોય જ ઉદાહરણ તરીકે ગુરુકોણ ત્રિકોણ આવો દેખાતો હશે

મોટો છે હવે તમને થતું હશે કે શું એક ત્રિકોણ એક કરતાં વધુ પ્રકારનો બની શકે એટલે કે કાટકોણ ત્રિકોણ વિષમ બાજુ ત્રિકોણ હોય શકે હા ખરેખર કાટકોણ ત્રિકોણ એ વિષમ બાજુ ત્રિકોણ હોય શકે અહીં આ પરિસ્થિતિમાં ત્રણ ચાર ને પાંચ માપ વાળો ત્રિકોણ છે તે ખરેખર કાટકોણ ત્રિકોણ છે અહીં આ ખૂણો નેવ અંશ નો છે તે જ પ્રમાણે આપણી પાસે સમબાજુ લઘુકોણ ત્રિકોણ છે ખરેખર જોઈએ તો બધા જ સમબાજુ ત્રિકોણોમાં બધા જ ખૂણાઓ ના હોય છે તેથી બધા જ સમબાજુ ત્રિકોણો લઘુકોણ ત્રિકોણ બને તેથી અહીં ઘણા બધા ત્રિકોણો ભેગા થઈને આપણને આ પરિસ્થિતિ અને આ પરિસ્થિતિની વચ્ચેનો કોઈ એક ત્રિકોણ મળી શકે